भाई जरा देख के हसो, ए भाई सांभड़ी ने हसो, ए भाई जरा देख के हसो, ए भाई सांभड़ी ने हसो। नाना पण हसे मोटा पण, पापा पण हसे पापी पण, नहीं हसो तो रही जसो। भाई जरा देख के हसो, ए भाई सांभड़ी ने हसो, नाना पण हसे मोटा पण, पापा पण हसे पापी पण, नहीं हसो तो रही जसो। हास्य रसिक तमाम श्रोताओं ने समीर पोटाना हास्य सभर नमस्कार। जिंदगी में हसवू जरूरी छे एवं कहनारा घणा छे, पण जिंदगी शू छे, जिंदगी में हसवू सुकाम जरूरी छे, आ वात ने आजना कार्यक्रम में सौथी पहला आपणे समझी लेवी जोईए। આપણી જિંદગી કેટલી ફાસ્ટ છે આપણે સૌ જાણીએ છીએ, સવારના 6 વાગે ઉઠીને રાતના 12 કેમ વાગે છે આપણે ખબર પડતી નથી। વાસ્તવિકતા એ છે ક્યારે કોને પોતાની જિંદગીમાં કયું હર્ડલ, ક્યારે કયું સ્પીડ બ્રેકર ક્યારે રસ્તામાં આવશે કોઈ જાણતું નથી। આવા સંજોગોમાં જિંદગી કેટલી નાજુક છે અને જિંદગીમાં હસવું સુકામ જરૂરી છે આ વાત જો આપણે સમજી લઈએ તો બહુ એની મજા છે। જિંદગી શું છે? 4 લીટીની વાત છે, સમજાઈ જાય તો બેડો પાર છે। 4 લીટીમાં જિંદગીની એક વ્યાખ્યા તમને સંભળાવી દઉં તો એટલું કહીશ કે કોઈ એવી તાતી ક્ષણ આવે કે નીકળો ઘરની બહાર અને સામે રણ આવે, કોઈ એવી તાતી ક્ષણ આવે કે નીકળો ઘરની બહાર અને સામે રણ આવે, મોતને ક્યાં ગરજ છે ભીડની, મોતને ક્યાં ગરજ છે ભીડની, એને તો કાફી છે સાથે 4 જણ આવે। 4 જણ આવી મને તમને બધાને ઉપાડીને લઈ જશે, ક્યારે કોણ કેમ ગયો, ક્યાંથી ગયો, શું કામ ગયો કંઈ ખબર નહીં પડે, પણ હકીકત નરી વાસ્તવિકતા એ છે કે તમને હસાવવામાં એક હાસ્ય કલાકારે કેટલું ગુમાવવું પડે છે એની કોઈ દી તમે અંદાજો કર્યો છે નહીં। અમારો પરમ મિત્ર સાંઈરામ દવે એક સરસ મજાની વાત કહે છે કે આપને મારા જખમોનો કોઈ અંદાજો નથી, આપને મારા જખમોનો કોઈ અંદાજો નથી, હું હસાવું છું પણ એટલો સાજો નથી। આપને મારા જખમોનો કોઈ અંદાજો નથી, હું હસાવું છું પણ એટલો સાજો નથી, આમ હું વાસી નથી ને ઓમ હું તાજો નથી, આમ હું વાસી નથી ને ઓમ હું તાજો નથી। હવે હું હસાવું છું, હસતા હસતા હું મરીશ, ક્યાં હવે હું જાજો નથી। ટૂંકમાં કહેવાનો મતલબ એ છે, શરૂઆતમાં ઉપરવાળાનો આભાર વ્યક્ત કરીશ એટલા માટે કે કોઈને હસાવવાનું કામ મારા ભાગે આવ્યું છે। હું હસું કે ના હસું પણ મારી સામે બેઠેલો માણસ હસે છે એ મારા માટે જરૂરી છે। જિંદગી બહુ નાજુક છે, જિંદગીમાં હસતા રહેવું। 5 વર્ષનો બાબો લ્યો, 95 વર્ષનો બાપો લ્યો, 3 વર્ષની બેબી લ્યો કે 93 વર્ષની બાપી સોરી ડોસીમાં લ્યો, જિંદગીનો કોઈ પણ તબક્કો લ્યો, હાસ્ય તમે ધારો ત્યાંથી મળે, દ્રષ્ટિ તમારી હોવી જોઈએ। મારા દીકરાને બાલ મંદિરમાં મોકલ્યો, 3-4 દિવસ ત્યાં ખિસ્સામાં ચિઠ્ઠી લખાઈને આવી, તમારા દીકરાને નવડાવીને મોકલજો, બહુ ગંધાય છે, મારાથી રહેવાનું નહીં। મેં સામી ચિઠ્ઠી લખી કે મારા દીકરાને બાલ મંદિરમાં રમવા મોકલું છું, સૂંઘવા નહીં, તમારો સૂંઘવો નહીં। એક દીકરો બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં, 4થા ધોરણમાં ગયો, 4થા ધોરણમાં બરોબર ભણતો, તને એક દિવસ નિશાળેથી આવ્યો, આવીને મારી સામુ જુએ, 2 લીટી પાછી નોટમાં લખે, પાછો મારી સામુ જુએ, 2 લીટી નોટમાં લખે, પાછો મારી સામુ જુએ, પાછો 2 લીટી નોટમાં લખે, મારાથી રહેવાનું? મેં કે દીકરા શું છે, તું મારો સ્કેચ દોરે છે? મને કે ના પપ્પા, અમારા બેને છે ને આજે ગાંડા ઉપર નિબંધ લખવાનું કીધું છે। બાળકો પાસેથી કેટલું મળે? નિશાળમાં માસ્તર આવ્યા, આવીને કે છોકરાઓ આજે હું તમને તફાવત પૂછવાનો છું, ઘટના અને દુર્ઘટના વિશેનો તફાવત તમે મને કહો।
એટલે છગનીઓ પાછળથી આમ ચડી ઊંચી કરીને ઉભો થાય કે સાહેબ હું કહું, સાહેબ તમે અમને ભણાવતા હો, ધરતીકંપ આવે, આખી જમીન હલબલવા માંડે, નિશાળ આખી ડોલવા માંડે, આખા છાપરા બધા હેઠા પડે, બેન્ચ બધી દટાઈ જાય, આપણે બધા દટાઈ જાય, એને ઘટના કહેવાય. બરોબર બેટા, હવે દુર્ઘટના કેને કહેવાય? સાહેબ આટલું બધું થાય, ધરતીકંપ આવે, નિશાળ આખી દટાઈ જાય, બેન્ચ બધી જમીનમાં ગળી જાય, આપણે બધા જમીનમાં વહ્યા જાય, અમે બધા મરી જાય, તમે બધા બચી જાઓ, એને બાળકો પાસેથી ઘણું મળે. કહેવાનો મતલબ શું છે કે બાળકો પાસેથી આપણને હાસ્ય હાલતા ને ચાલતા મળે, અને એ હાલતા ને ચાલતા મળે એમાં એક સાહેબ ગુજરાતીના આવ્યા, છોકરાઓ સત્ય અને ભ્રમ વિશેનો તફાવત કહો. એટલે છગન પાછો બધે, સાહેબ તમે અમને ગુજરાતીનો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો દસમો પાઠ ભણાવો છો, એ સત્ય છે. બરોબર બેટા, હવે ભ્રમ કેને કહેવાય? સાહેબ તમને એમ છે કે અમે ભણીએ છીએ. કેવી નાની વાત, પણ ટૂંકમાં આવી નાની. એક વકીલ નો દીકરો આવ્યો, વકીલ રહ્યા એટલે કે બેટા તને ક્યાં મેં પપ્પા એ ગાલ ઉપર ઝાપટ મારી. બેટા ઝાપટ મારી? પપ્પા તો મમ્મી વઢો ને. દીકરા તને ખબર નથી પડતી, એક ઊંચા મોટા વકીલ નો દીકરો થઈને તને એટલી ખબર નથી પડતી કે ઉપલી કોર્ટ જયારે નિર્ણય કરે ત્યારે નીચલી કોર્ટમાં દલીલ ના કરાય. ટૂંકમાં નરી વાસ્તવિકતા આ છે. કહેવાનો મતલબ શું છે કે આવી નાની નાની બાબતોમાંથી આપણને આનંદ મળતો રહે. આપણી દ્રષ્ટિ હોવી જરૂરી છે, દ્રષ્ટિ આપણી હાસ્યની રાખો તો આનંદ રહે. હસતા રહ્યો. એક વસ્તુ, એક સરસ મજાની વાત છે, એક હાસ્ય લેખકે લખી છે, પ્રદ્યુમન જોશીપુરાની એક સરસ મજાની વાત છે કે હસીશ તો જીવી શકીશ. ચેલેન્જ છે આજના આ માણસ જાત ઉપર કે હસીશ તો જીવી શકીશ અને હસાવીશ તો જીવાડી શકીશ. એટલે હકીકત એ છે કે કોઈ બીજાને ઉપયોગી થાય એ જ યોગી થઈ શકે. અને યોગી થવા માટે બીજું કંઈ કરવાની જરૂર નથી. ટીલા ટપકા કેસરી વાઘા કંઈ પહેરવાની જરૂર નથી. અપવાસ એકટાણા કંઈ કરવાની જરૂર નથી. બીજાને ઉપયોગી થાવ એટલે તમે યોગી થઈ જશો. અને અમે ઉપરવાળાના આભારી એટલા માટે છીએ કે કોઈને હસાવી અને કોઈને આનંદ કરાવી અમે ઉપયોગી થઈએ છીએ. અને એટલે મજાની વાત એ છે કે જો આપણે હસતા રહેશું, કોઈને ઉપયોગી થતા રહેશું, કોઈને મદદમાં આવતા રહેશું, તો આપણની પાસે આવતું દર્દ પણ આપણાથી દૂર ભાગી જશે. અને એક સરસ મજાના શાયરની વાત યાદ આવી ગઈ એટલે કહી દઉં કે જે માણસ હસતો રહેશે, બીજાને ઉપયોગી થતો રહેશે, એના માટે દર્દની હાલત, એના દર્દની હાલત કેવી થશે કે દર્દ કો ભી અબ દર્દ હોને લગા, દર્દ કો ભી અબ દર્દ હોને લગા, દર્દ ખુદ હી હમકો છૂ કર રોને લગા. દર્દ કો ભી અબ દર્દ હોને લગા, દર્દ ખુદ હી હમકો છૂ કર રોને લગા, દર્દ કે મારે ન રોએ હમ કભી, દર્દ કે મારે ન રોએ હમ કભી, દર્દ ખુદ હી અબ ઘાવ ભરને લગા. અને આવી મજાની જ્યારે આપણને ઉપરવાળાએ તાકાત આપી છે કોઈને ઉપયોગી થવાની, તો આવા સુંદર મજાના માધ્યમથી આજે કોઈને ઉપયોગી થાઉં છું એનો મને આનંદ છે. બાકી હકીકત એ છે કે અમુક માણસોને કુદરતી તકલીફ હોય. પ ફ બ ભ ને મ, પાંચ અક્ષર એવા છે કે અમુક માણસને કુદરતી જન્મજાત તકલીફ હોય, પાંચ અક્ષર આવે એટલે ઉભો રહી જાય, આગળ ન વધે. પ ફ બ ભ ને મ, પાંચ અક્ષરમાં માથાકૂટ થાય. આ નરી વાસ્તવિકતા છે, મેં નજરે જોયેલી વાત છે, એક વાત પણ ખોટી નથી, સત્ય ઘટના છે, આપની સમક્ષ રજૂ કરું છું. એક ભાઈ ગોઠણે પાટો બાંધીને જતા, મેં કાં શું થયું, મને કહ્યું કૂતરું કેડ્યું. મેં કહ્યું કૂતરું કેડ્યું તમને સામેથી દોડીને આવે તમારા ગોઠણ ઉપર બચકું ભરત, તમે હેડ ના કરો. મને કે મેં કીધું હવે તમે ધ્યાન રાખજો, જરાક આઘું કૂતરું હોય ત્યાંથી જ તમે ચાલુ કરી દો. મને કે ના, હવે તો એક કિલોમીટર આઘું હોય ને ત્યાં. એક ભાઈ ગળે પાટો બાંધીને જતા, મેં કાં શું થયું, મને કૂતરું કેડ્યું. મેં ગળામાં, મેં કહ્યું યાર આવડી મોટી જમ્પ મારીને કૂતરું ગળામાં કેડી, મેં હજી સુધી સાંભળ્યું નથી, જોયું નથી, ને આવડું મોટું મેં કૂતરું ભાળ્યું નથી. મને કે હું કઈ ખોટું થોડું બોલું, ગળામાં કૂતરું જ કેડ્યું. મેં કહ્યું પણ કૂતરું ગળામાં ન કેડે. મને કે
માનતા નથી તમે તો. પાળી ઉપર બેઠું તું, બે જણા એક સરખા તકલીફ વાળા રસ્તામાં વચ્ચોવચ ભેગા થઈ ગયા ત્રિકોણ બાગ પાસે. હું ને પંકજભાઈ નયનભાઈ ને બધા ઉભા હતા, બરોબર આ સત્ય ઘટના છે, આ ખોટી વાત નથી. અમે ત્રણેય ઉભા હતા ને ઓલા બે જણા એક સરખી તકલીફ વાળા ભેગા થઈ ગયા. પેલા એ કીધું કા તારું નામ શું છે? એટલે કે મારું નામ મગન. પછી જે ભાઈ નામ કીધું એને બધું તારું શું નામ છે? એટલે ઓલો એ કીધું કે મારું નામ એ મગન. તો ઓલો રાજી થઈ ગયો કે લે આપણા બે ના નામ સરખા. તો ઓલો સામે વાળો કે ના તારા માન ત્રણ માં આવે ને મારે. આ સત્ય ઘટના છે. અમદાવાદ એ પ્રોગ્રામ હતો, એસટી ઇન્કવાયરીની વિન્ડો ઉપર હું ટાઈમ પૂછવા ગયો કે અમદાવાદની બસ ક્યારે આવશે. મારી આગળ એક ભાઈ ઉભા હતા, મને ખબર નહીં કે ભાઈ તોતરા છે. હવે મારી પહેલા એનો વારો હતો એટલે એને પોતાનો ટાઈમ પૂછ્યો બસનો. એને કીધું સાહેબ આપણે ઓલી પેપે પેપે પોરબંદરની બસ ક્યારે આવશે? એટલે ઓલા અંદર જે ઇન્કવાયરી ઉપર ભાઈ બેઠા હતા એને થયું કે લાવવાની મશ્કરી કરું. એને કીધું ત્રણ વાગે. ઓલો ગરમ થઈ ગયો કઈ નાલાયક તું તું મારા ચાળા પડે તે તમારી ગણવામાં કઈ ભૂલ થાય. મોઢામાં 34 નહીં 32 દાંત હોય. મને કે મને ખબર છે, પણ મને એ ખબર હતી તું વચ્ચે બોલવાનો. મેં કીધું આમાં વચ્ચે બોલવામાં બે દાંત જાય તો જીવું કેમ? અંદર જે ભાઈ બેઠા હતા બહાર બોલ્યા. મેં કીધું તમે એક કામ કરો, બે જણા એકબીજાના માથામાં 50 ચંપલ મારો, કોણ સાચો ને કોણ ખોટો હમણાં ખબર પડી જશે. અંદર જે ભાઈ બેઠા હતા બહાર આવ્યા, પોતાનું બાટાનું સેન્ડલ કાઢ્યું, ઓલાને વાંકવા લ્યો, 1 2 3 4 10 20 30 40 50 ચંપલ મારી લીધા. હવે જે ભાઈ ટાઈમ પૂછવા આવ્યા હતા હકીકતમાં તોતરા હતા એનો વારો, એને પોતાની મોજડી કાઢી. નીચે 3-4 ટાયરના થીગડા ખીલી મોહરવી બહાર નીકળી ગઈ. તુલાન વાંકો વળ્યો, 1 2 3 4 5 માર્યા 50 ગણ્યા. ઓલાનું માથું હોજીને તપેલા જેવું થઈ ગયું. પછી મેં એને હળવેકથી પૂછ્યું, અલ્યા કોઈ દી તોતરાની મશ્કરી કરીશ? મને કે 302 માં કુલ ગણો માંગ્યા. ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે અમે બધું જોતા હોય દરેક જગ્યાએ પ્રોગ્રામમાં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ ગામોમાં, અલગ અલગ સંસ્થાઓમાં જતા હોય ત્યાં અમે જોઈએ કોણ કેમ હાલે છે, કોણ કેમ ચાલે છે, કોણ કેમ બેસે છે, કોણ કેમ ઉઠે છે, કોણ કેમ ખાય છે, કોણ કેમ પીએ છે, કોણ કેમ હાલે છે, આ બધું જોઈએ. ત્યાંની વાત ત્યાં ન કરીએ, બીજે જઈને કરીએ. પણ આવી જ રીતે અમને કંઈક ને કંઈક મળતું રહેતું હોય છે. પણ કહેવાનો મતલબ શું છે કે દ્રષ્ટિ તમારી હાસ્યની હોવી જરૂરી છે. તમને એક નાનકડક એવો જ એક ઉદાહરણ આપું. મારી આરે મારા મિત્રો ઘણીવાર જમવા આવે ને ત્યારે મને કહે તું બહુ ખરાબ જમત. મેં કહ્યું કેમ? મારે જમવામાં એ તકલીફ તમને? મને કે યાર તું કેમ આવું જમત? હવે હું કેવું જમું છે તમને કહી દઉં. હું ક્યાંય પણ બહાર જમવા જાઉં ઘર સિવાય, કોઈ લગ્ન પ્રસંગમાં, કોઈ જનોયમાં, કોઈ પણ જગ્યાએ, ત્યારે પહેલા મિષ્ટાન ને બધું બહુ સરસ મજાનું હોય એટલે હું પહેલે વહેલા દાળ ભાત ખાઉં, પછી મિષ્ટાન ખાઉં અને પછી પાછા દાળ ભાત ખાઉં. મારા મિત્રો મને કે યાર તું આમ ઊંધું જમ જ કંઈ સમજાતું નથી. મેં કહ્યું તમને નહીં સમજાય મારી વાત,
એમાં શું છે, આપણે ભારે ખાધું હોય ઘરે તો આપણે રોટલી દાળ ભાત શાક ને એવું બધું ખાતા હોઈએ, પણ બહાર આપણે ક્યાંક ભારે ખાધું હોય, મિષ્ટાન ખાધું હોય, અને માની લો કે વધારે પડતું ખવાઈ જાય, ભારે ખવાઈ જાય ને આપણને ઉલટી થાય, તો એ દાળ ભાત જાય. ટૂંકમાં મિષ્ટાન સચવાય ને રે. આ તમને અમુક અમુક વાત થોડી વાર પછી સમજાય, એનું કારણ શું છે ખબર છે? એક ધારે તમે 25 ટ્યુબલાઇટ ની અંદર પાવર સપ્લાય ચાલુ કરો એટલે 25 ટ્યુબલાઇટ ભેગી ચાલુ નહીં થાય. તમે જોજો, તમે જેવો પાવર સપ્લાય ઓન કરો એટલે ફટ 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 પાંચ ટ્યુબલાઇટ ચાલુ થશે, પછી બીજી 2-4-5 સેકન્ડે બીજી 5 ચાલુ થશે, અને 5 ટ્યુબલાઇટ એવી હશે કે આખી રાત દરમિયાન ચાલુ નહીં થાય. અત્યારે તમારી બાજુમાં બેઠા હોય એને હસવું ના આવતું હોય, તમારા ઘરમાં બેઠા હોય તમારી બાજુમાં હોય અને જો એને હસવું ના આવતું હોય તો એટલું માનજો કે એ ટ્યુબલાઇટનું સ્ટાર્ટર નબળું છે. ટૂંકમાં આવી બધી બાબતો. અને એ મારા મિત્રો મને આવી રીતે બહુ કીધા કરે, છતાં પણ હું જમવા એ લોકોની ભેગો જ જાઉં. એક મારા મિત્રના લગ્ન, અને જમવા ગયો, હેમંતના લગ્નમાં જમવા ગયો, અને કાળા જાંબુ હતા પેલા, અંદર બદામ નીકળે એવા. અને મને સાચું કહું, આજે તમને ખુલ્લી વાત કરી દઉં, 2 ટાણા જમું છું, પણ જમું એટલે ભૂકા કાઢી નાખું. પણ એ લગ્નમાં જમવા બેઠો, દાળ ભાત ખાધા, 25 જાંબુ ખાધા, અને પછી પાછા દાળ ભાત ખાવાની તૈયારી કરતો હતો, ત્યાં ઓલો હેમંત આવ્યો. મને કે ભૂખાટ કેટલા ખાધા? મેં કહ્યું 25. શરમ વિનાના 51 ખાવાના છે. મેં કીધું, યાર તું તો કોઈ માણસ છો, 51 જાંબુ ના ખવાય, 25 તો માન ખાવાના. મને કે ભૂખાટ, મને ખબર છે તું 101 ખાય એમ ખાઈ શકે એમ છો, પણ તારે 51 જ ખાવાના છે. બાઉલ લઈને બાજુમાં બેસી ગયો. 25, 30, 35, 40, 45, 46, 47. મેં કહ્યું યાર નહીં ખવાય. મને કહે ભૂખાટ 47 ખાઈ ગયો, 3 જાંબુની 4 જાંબુની ના પડે, 48, 49, 50, 50. મેં કહ્યું યાર રેવા દે, હવે અહીં સુધી નો પેક થઈ ગયો, મને કહે એક ની ના પડે. મિત્ર છો, દુશ્મન છો, કોણ છો તું તો? હરામખોરી કે એક જાંબુ ખાવાનું ના પડે. મેં કહ્યું નહીં ખવાય યાર, પેક થઈ ગયો પૂરો. મને કે એક ની ના પડે, 50 ખાઈ ગયો ને. યાર નહીં ખવાય હેમંત, સમજવાની. મને કે એક ની ના પડે જ. મેં કીધું યાર નહીં ખવાય. મને કે એક જાંબુ નહીં. મેં કીધું યાર પેલા જાંબુ ઉપર તો હું બેઠો છું. ત્યારે એને એ જાંબુ પાછું બાઉલમાં મૂકી દીધું. પણ કહેવાનો મતલબ શું છે, આવી બધી બાબતોમાં આપણે જેમ પેટને અનુકૂળ આવે એમ કરવું, એમાં બહુ અકરાંતિયા વેળા કરવા જેવા નહીં. કહેવાનો મતલબ મારો એ છે. પણ એક મારો મિત્ર નવા નવા લગ્ન થયા, જોજો જુવાનિયા જ્યારે લગ્ન થાય ને પછી 2-3 દિવસ પછી મિત્ર મંડળ વચ્ચે આવે ત્યારે એની ઠઠ્ઠા મશ્કરી થાય, એ સ્વાભાવિક છે. અમારો મિત્ર લગ્ન થઈને આવ્યો, સાંજ પડે અમારે ત્યાં બીજે દિવસે અમારી બેઠકમાં બેઠો, એટલે મારાથી સ્વાભાવિક રીતે પૂછાઈ ગયું કે કેમ ભાઈ સંસાર ચક્ર ચાલુ થઈ ગયું? આટલું કીધું ત્યાં તો એની આંખમાંથી આંસુડા મીંડ્યા, દર દર પડવા. મેં કીધું એલા તું રોવ જ શું કામ? ગઈકાલે તારા લગ્ન થયા અને તું આજે પાછો રોવ જ સાંજના? મને કે માતા ગોટ કરમાં મરી ગયો. મેં કા પણ શું થયું? મને કે ગઈકાલે રાતના. મેં કીધું શું થયું ગઈકાલે રાત? ઘૂમટો તાણી બેસે ને, ગાઉન પહેરી ને થોડી બેસે. મને કે માતા ગોટ કરવા. પછી શું થયું? મને કે હું ગયો ઘૂમટો તાણી બેઠી હતી, તમે બધા કીધું હતું ને મીઠી 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 વાતો કરજે, એટલે મેં મીઠી મીઠી વાતો કરવાનું ચાલુ કર્યું. બરોબર છે, મીઠી મીઠી વાતો જ કરાય, એમાં કંઈ બીજું કંઈ કરે તો ફડાકો એક આવે. મને માતા ગોટ કરવા તો આવડ. થોડીક વાર થઈ, 5 મિનિટ થઈ, એને ઘૂમટો ઊંચો કર્યો, માતા ઉપરથી વીક કાઢી કબાટમાં મૂકી દીધી, મને મારીને ટકો ને ટકો. મેં કીધું શું વાત કરે ભાભી સાહેબ ને માથામાં ટકો? મને કે આ યાર. તો મેં કીધું તું છોકરી જોવા ગયો ત્યારે જોયું? પણ મને કે આજે આંબળ તો કરો. મેં મારી કાંદાની બતાવી, પાછી મીઠી 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 વાતો ચાલુ રાખી. મેં કીધું બરોબર છે, ચાલુ રાખી, સારું કર્યું. 10 મિનિટ થઈ, એની જમણી આંખ કાચ
મેં કીધું શું વાત કરે, માથામાં ટકો જમણી આ કાચ ની. મને કહે આંબા, તો એ મેં મારી કાંદાની ઓછી તાવા ન દીધી. પાછી મીઠી 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 વાતો કરી. ડાબો હાથ ખોલી પ્લાસ્ટિક નો કબાટ. મેં કીધું શું વાત કરે તું યાર, માથામાં ટકો જમણી આ કાચ ની, ડાબો હાથ પ્લાસ્ટિક. મને કે જમણું પગ પણ ખોલીને મૂકી દીધો. શું વાત કરે યાર, તું છોકરી જોવા ગયો ત્યારે તે જોયું નતું એના વાળ સારા છે કે નહીં, સાચા છે કે નહીં, આંખ સાચી છે કે ખોટી છે, હાથ સાચો. મને કે યાર નથી જોયું એની ભૂલ થઈ. મેં કીધું જો મિત્ર, હવે આપણા 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 સાંસારિક નિયમ, આપણા રિવાજો પ્રમાણે, હિન્દુ ધર્મ પ્રમાણે આપણા જીવનમાં એક જ વખત લગ્ન થાય, બીજી વાર ન થાય. આવતા ભાવે જ્યારે તું પુરુષ થા ત્યારે તું છોકરી જોવા જા, ત્યારે બધું ટકોરાબંધ ચેક કરજે, પછી હા પાડજે. એમને હા ન પાડતો એ અત્યારથી યાદ રાખી લેજે. મને કે મને આમાં વાંધો નથી. મેં કીધું તને વાંધો નથી તો તું રોવા જ શું કામ, ક્યારનો તું અડધી કલાકથી મંડાણો જ રોવા માંડ્યો, જ રોવા માંડ્યો. મેં કીધું અમે તો મૂંઝાઈ ગયા. મને કે મને આમાં વાંધો નથી. તમારામાંથી કોક મને એમ કહ્યું કે મારે શું, કે આ પલંગમાં કે કબાટમાં. આ લગ્નની વાત આવી ને એટલે તમને એક લગ્નની એક સરસ મજાની વાત કહી દઉં. મારો મિત્ર 35 વર્ષનો થયો, પૈણું 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 કરતા કરતા 42 વર્ષનો થયો, લગ્ન ન થાય. પછી મેં એને આશ્વાસન દેવાનું ચાલુ કર્યું. મેં કહ્યું મિત્ર હવે તારા લગ્ન નહીં થાય તો ભૂલી જા, પણ લગ્ન બહુ ભયાનક વસ્તુ છે. મેં એને લગ્ન વિશેની એક વ્યાખ્યા આપી. મેં કીધું લગ્ન એટલે ચ્યુઈંગમ. મને કે એમ કાંઈ હોય? મેં કીધું હકીકત ચ્યુઈંગમ. મને કઈ રીતે? મેં કીધું તમે ચ્યુઈંગમ ખોલીને મોઢામાં નાખો એટલે મીઠી લાગે. મને કે લાગે? મેં કહું 2 મિનિટ ચાવો એટલે મોળી પડી જાય. મને કે પડી જાય? મેં કહું ના, ગળા નીચે ઉતરે ન બહાર થુકાય, એકને એક ચાવ્યા કરો. ચાલ્યા તોય ન માન્યો, તોય કે મારે પૈણું પૈણું પૈણું. એટલે પછી મેં એને એક વાર્તા કરી. મેં કીધું એક ગામમાં 3 ચોર ચોરી કરવા ગયા, આખું ગામ ફેંદી વળ્યા, પણ ક્યાંય એને એક રૂપિયો ન મળ્યો. અંતે ગામની બહાર ગણપતિ બાપાનું મંદિર ને આ બેઠા હતા રાતના, અને આમ પાછળ ફરીને ગણપતિ સામું જોયું તો એને ગણપતિને કોઈ એક માનતાના ચાંદીના કાન ચડાવ્યા હતા. 3 ચોરે નક્કી કર્યું કે આ ચાંદીના કાન ઉતાર લઈ તો આપણે લગભગ 6-8 મહિના સુધી ચોરી કરવી ના પડે. 3 જણાએ નિજ મંદિરનું તાળું ખોલ્યું, અંદર ગયા. પેલા ચોરે ગણપતિના કાન કાઢવા માટે કાન ઉપર હાથ નાખ્યો, અંદર વીછી બેઠો હતો. વીછી એને આંગળીમાં ડંખ માર્યો, પણ ચોર રહ્યો ને, બીજા ચોરને કીધું નહીં કે આમાં વીછી છે. કે ગણપતિના કાન તો બહુ ઠંડા, બરફ જેવા ઠંડા. બીજો ગયો, એને હાથ નાખ્યો તો એને ડંખ માર્યો, આ ગુલફી જેવા ઠંડા. ત્રીજો ગયો, એને હાથ નાખ્યો, એને ડંખ માર્યો વીછીએ, હા ભાઈ આ તો ડીપ ફ્રીઝ જેવા ઠંડા. ત્રણેય ચોર વીછીએ ડંખ માર્યા, ત્રણેય ચોર મરી ગયા. ત્રણેય ચોરે એકબીજાને કીધું નહીં કે આમાં વીછી છે. લગ્નનું પણ આવું જ છે. મારા દાદાએ મારા બાપાને ન કીધું, મારા બાપાએ મને ન કીધું કે આમાં વીછી છે. જંગલમાં સિંહના લગ્ન થતા હતા. જંગલમાં સિંહના લગ્ન એટલે કેવા હોય, હિંસક પ્રાણીઓ બધા વરઘોડામાં હતા, અને સિંહભાઈએ સાફો બાફો બાંધ્યો હતો, પૂંછડામાં ગુલાબના ફૂલ ખોસ્યા હતા, અને સાપામાં પેલા સેલવાલા બલ્બ લબક જબક લબક જબક લબક જબક થાય, આગળ બેન્ડ વાજા, ત્રાંસા ઢોલ બધા વાગે, શરણાયું વાગે, ને વરડઘોરો એકદમ ફટાફટ કરતો જંગલમાં જતો હતો. હિંસક પ્રાણીઓ પાછળ હતા. એમાં બેન્ડ વાજા વાળા જે વગાડતા હતા એની વચ્ચે એક નાનકડો ઉંદેડો નાચે. એક સિંહ ની નજર ગઈ. એ ઉંદેડા, સિંહ ના લગ્ન માં તું નાચત શરમ નથી આવતી? ઉંદેડો કે ભાઈ જવા દે ને ભાઈ, માતા કુત કેમ ને મારા નાના ભાઈ ને લગ્ન છે. બોલો સિંહ કે એ
તને કેટલી વાર કીધું સિંહના લગ્નમાં ઉંદરાય ના રચાય, નિકાલ નિકાલ લીટે. કેટલી વાર કીધું મારા નાના ભાઈ ના લગ્ન છે, તું મને નાચવા દે. તો કે તારો નાનો ભાઈ ક્યાંથી તું ઉંદેડો, બોલો સિંહ, તને શરમ નથી આવતી? નાનો ભાઈ કે માતા કોટકર મને, તને કીધું ને મારો નાનો ભાઈ છે, લગ્ન પેલા હું એ સિંહ જતો. ઓલી ટ્યુબલાઇટ ની વાત કરી હતી ને, અહીં લાગુ પડશે. ટૂંકમાં 15 વર્ષ થયા મને ઉંદેડો થયે. આજકાલ માણસને ઓળખવો બહુ મુશ્કેલ છે. અમારા પાડોશમાં એક કાકા રહે. કાકાને પેટમાં ક્યારેક દુખે, ક્યારેક ગોઠણમાં દુખે, ક્યારેક પીઠમાં દુખે, ક્યારેક માથામાં દુખે, ક્યારેક આંખમાં દુખે, ક્યારેક નાકમાં દુખે, ક્યારેક કાનમાં દુખે. ગમે ત્યાં ગમે ત્યારે ગમે એટલું દુખે, ખબર ના પડે. અંતે કંટાળી હારી થાકીને ડાક્ટર પાસે ગયા. ડાક્ટર પાસે ગયા એટલે ડાક્ટરને આજકાલ શું તકલીફ છે ખબર છે? તમે જાઓ એટલે પીળા કલરનો કાગળ તૈયાર કરી દે, બ્લડના આટલા રિપોર્ટને, પેશાબના આટલા રિપોર્ટને, કાર્ડિયોગ્રામને, ચેસ્ટ એક્સરે ને, સ્ટમક એક્સરે ને, આવું બધું લખી દે. ડાયરેક્ટ આપણે જઈએ લેબોરેટરીમાં, અહીંયા 250, 300, 400, 500, 600 જેટલું બિલ થાય એટલું દઈએ ને પાછા એ રિપોર્ટ લઈને ડાક્ટર પાસે આવીએ. ડાક્ટર આપણને દવા લખીને આપણે ઘર ભેગા થઈ. આ આપણી રૂટિન પ્રોસિજર થઈ. હવે એ કાકા ગયા ડાક્ટર પાસે અને ચિઠ્ઠી લખી દીધી પીળા કાગળની. ગયા લેબોરેટરીમાં, બહુ અલે બાજુ મારું દોલ તે કદ. એટલે પેલા નર્સ બેન હતા એને કાકાને બેસાડ્યા ખુરશી ઉપર, અહીં પટ્ટો બાંધ્યો, સિરિંજ ભરાવી, લોહી ખેંચી લીધું. પછી હવે નાનકડો કંઈક મગ આપ્યો, નાનકડો પ્લાસ્ટિકનો સફેદ કલરનો. કાકા આમાં પેશાબ લઈ આવો. પેશાબ નહીં થાય. તો કાકા આમાં લખ્યું ચિઠ્ઠીમાં, પેશાબ નહીં થાય દીકરા, આખા દીમાં એક વાર થાય, તવાર ના પી ગયો, હવે નહીં થાય. કાકા આમાં ચેક કરવાનું, ભલે ચેક કરવાનું હોય, તને પેટાબ કાલ દઈ દીધું. બીજે દિવસે સવારના પોરમાં 1.5 લિટરનો થમ્સઅપ નો બાટલો ભરીને આવ્યો. લેબોરેટરીમાં આવ્યા, આવી અને થમ્સઅપ નો બાટલો આમામામામામામામ હલાવીને ભમ કરતો પછાડ્યો. બાટલામાં ફીણ વળવા માંડ્યા. ઓલા લેબોરેટરી વાળા ભાઈ કે કાકા આટલો બધો પાદે જોતો, એક તો લાગી દે, બાકી નાખી દીધે. સાંજના કાકા રિપોર્ટ લેવા ગયા. રિપોર્ટ લેવા ગયા અને કીધું, દીકદા તે ઓલો લોહીનો ને પેટાબનો રિપોર્ટ કરી દઈકો. કાકા કાકા થઈ ગયો, તમે આર્યો તૈયાર જ છે. દીકદા તું રિપોર્ટમાં દે. કાકા લોહીમાં પણ એક જાતનું 1% પણ કોઈ ઇન્ફેક્શન નથી, ડાયાબિટીસ નથી. દીકદા પેશાબમાં કેવું છે? કાકા પેશાબ પણ એકદમ નોર્મલ છે, કોઈ જાતનું ઇન્ફેક્શન નહીં, કોઈ જાતના પસ સેલ્સ નથી, ડાયાબિટીસ નથી, બધું નોર્મલ છે. વાહ દીકદા વાહ, આલે 20 રૂપિયા. 20 રૂપિયા દઈને કાકા રિપોર્ટ લઈને ઘર ભેગા થતા હતા. બરોબર ગલીનો ચોક આવ્યો એટલે કીધું, એ બબલાની બા, એ બબલાની બા, તું થીનો કર દે, જલેબી કર દે, પૂરણપોળી કર દે, તારે ભેકર હોય ગણપણ કર દે. ત્યાં બબલાની બા કે, હે શું ગાંડાની જેમ રાડુ નાખો છો, કઈ ઘરે પ્રસંગ છે? એ તને ખબર નથી, આપણા ઘરમાં કોઈને ડાયાબિટીસ નથી. વીસ રૂપિયામાં આખા ઘરનું ડાયાબિટીસ ચેક કરાય. તમને એક મારી વાત કર દઉં. હું, મારો મિત્ર સંજય સાગઠિયા અને મારા ગુરુજી ગિરીશ શર્મા, અમે ત્રણે ત્રણ ગોંડલ સાંઈરામના ગામમાં પ્રોગ્રામ નામે મારુતિ લઈને જતા હતા. હવે ગોંડલ અને રાજકોટ વચ્ચે ગોલાઈવાળો ટર્ન આવે છે, ત્યાં અમારી ગાડી એક ટેન્કર સાથે ભટકાણી, અમે ત્રણેય મરી ગયા. એટલે હસોમાં હકીકત છે. અમે ત્રણેય ગુજરી ગયા. ઉપર ગયા, અહીંયા મોટો દરવાજો હતો, ત્યાં બે ભાઈ આમ હાથમાં લાકડી લઈને ચાંદીની ઊભા હતા અને એક ભાઈ ચોપડો લઈને ઊભા હતા. સૌથી પહેલા ગિરીશ કાકા ગયા. ગિરીશ કાકાને બોલો, તમારું નામ બોલો. ગિરીશ શર્મા. આમ પાનું બાનું ખોલ્યું. હા ગિરીશ શર્મા, શું કરો? તો હાસ્ય કલાકાર. અચ્છા માણસ સારા છો, આલ્યો આ સ્વર્ગની ટિકિટ, સ્વર્ગમાં જાઓ. પછી ભાઈ સંજયનો વાર આવ્યો.
સાંભળ સંજય સાગઠિયા કલાકાર. તો કે હા સાહેબ, આલ્યો સ્વર્ગની ટિકિટ, સ્વર્ગમાં જાઓ. મને પૂછ્યું, મને કે તમારું નામ? મેં કીધું સમીર પોટા નામ છે મારું. ઉભા રહેજો ભાઈ, આને નર્કની ટિકિટ આપો. મારાથી રહેવાનું નહીં, મારું મગજ ફાટી ગયું. મેં કીધું યાર મને નર્કની ટિકિટ શું કામ? મને કે માથાકુટ નહીં વજાય. બે જણા બોચીમાં પકડી મને નર્કમાં નાખ્યું, ઓલા બે જણા સ્વર્ગમાં વયા ગયા. નર્કમાં મેં ચળવળ ચાલુ કરી, ગાંધી ચિંધ્યા માર્ગે મેં ચળવળ ચાલુ કરીને આગળ વધ્યા. ઇન્દ્ર મહારાજને ખબર પડી અને અમને ત્રણેયને પાછા ભેગા કર્યા. મને કે મિસ્ટર પોટા, શું માથાકૂટ છે? તમે નર્કમાં કેમ હોવાપો કરો છો એટલો બધો? મેં કીધું સાહેબ આ ખોટી વાત છે. આ ગિરીશ શર્મા એમ કે હું ગિરીશ શર્મા હાસ્ય કલાકાર એટલે એને સ્વર્ગની ટિકિટ. સંજય સાગઠિયા એમ કે સાંભળ, હું સંજય સાગઠિયા એટલે એને સ્વર્ગની ટિકિટ. અને હું કહું કે હું સમીર પોટા હાસ્ય કલાકાર તો મને નર્કની ટિકિટ, આવું કેમ આલે? મેં કીધું આ પક્ષપાત છે, આવું નહીં ચલાવી લેવામાં આવે, સ્વતંત્રતા બધાનો હક છે. મને કે માથાકૂટ નહીં. પાછો હું અદબ પાડીને ઊભી ગયો. મને કે એક કામ કરો, તમારા મનના સમાધાન માટે ત્રણેયની પરીક્ષા લઈએ છીએ, જે સાચા જવાબ દેશે એ સ્વર્ગમાં, ખોટા જવાબ દેશે એ નર્કમાં. મેં કીધું પાકું, મંજૂર છે. ગિરીશ કાકાને પહેલું વહેલા પૂછ્યા, 12-13? ગિરીશ કાકા 36. સાવાસ સાચું, તમે જાઓ સ્વર્ગમાં. પાછા ગિરીશ કાકા વહે ગયા. સંજયને પૂછ્યું, ભાઈ સંજય સાગઠિયા, હા બોલો. 9-13? તો કે 27. બિલકુલ સાચું, જાઓ સ્વર્ગમાં. મારો વાર આવ્યો, હું અદબ પાડીને આમ સામે ઉભો રહ્યો. મને કે 12,642/104. મેં કીધું યાર કેલ્ક્યુલેટર. મને કે આઈ ન હોય, નર્કમાં જા. પાછો મને નર્કમાં મોકલી દીધો. પાછી મેં નર્કમાં ચળવળ ચાલુ કરી, અંતે મેં પાછા ઇન્દ્રરાજે અમને બધાને ત્રણેયને ભેગા કર્યા. મને કે શું છે સમીરભાઈ, તમે કેળુના પત્તર ઠોકો છો, આખા નર્કની માહોલ બગાડી નાખ્યો. મેં કીધું માથાકૂટ નહીં, તમે માથાકૂટ કરો છો. આ લોકોને તમે પારા પલાખા પૂછ્યા ને મને તમે ચાર રકમનો ભાંગાકાર. મેં કીધું એકલા મોઢે કેલ્ક્યુલેટર વગર કરવાનો કયો છો? આ આ અન્યાય છે. મને કે માથાકૂટ નહીં, તમે કયો વિષય ભણ્યા? મેં કીધું ઇતિહાસ. મેં કીધું સાહેબ તમારી જાણ માટે તમે મને રાણા પ્રતાપથી માંડીને અટલ બિહારી બાજપાઈ સુધીના કોઈ પણ ઇતિહાસમાંથી પ્રશ્ન કરી લ્યો, મંજૂર છે. મને કે વાંધો નહીં, તમે ત્રણેય પાછા ઉભા રહી જાઓ. ગિરીશ કાકાનો પહેલો વાર આવ્યો, એને પૂછ્યું ગિરીશ કાકાને કે મિત્ર ગિરીશ શર્મા, આજે ભારતના વડાપ્રધાન કોણ છે? ગિરીશ શર્માએ કીધું માનનીય અટલ બિહારી વાજપેયી. તો કે બિલકુલ સાચું, તમે સ્વર્ગમાં જઈ શકો છો. ગિરીશ કાકા વયા ગયા. સંજય સાગઠિયાને પૂછ્યું, ભાઈ મિસ્ટર સંજય, ગુજરાતના મુખ્યમંત્રી કોણ? એટલે સંજય કે નરેન્દ્ર મોદી સાહેબ. તો કે બિલકુલ સાચું, જઈ શકો છો. એને સ્વર્ગમાં મોકલી દીધો. પછી મારો વાર આવ્યો, હું અદબ પાડીને બાજુમાં મેં કે પૂછી લ્યો રાણા પ્રતાપ થી અટલ બિહારી બાજપાઈ સુધી ગમે એ પ્રશ્ન. મને કે મિત્ર જલિયાવાલિયા હત્યાકાંડમાં કેટલા માણસો મરી ગયા હતા? મેં કીધું 12,940. મને કે બિલકુલ સાચું, હવે આ બધાના નામ બોલો. એક સરસ મજાની વાત યાદ આવી છે એટલે વચ્ચે લઈ લઈશ. કોઈને હસાવવા માટે ઘણા બધા આંસુઓનો સંગ્રહ કરવો પડે છે. કોઈને હસાવી શકાવવાનું એટલું સહેલું નથી. આજે અરીસામાં જોઈને તમે તમારી જાતને હસતા જોજો, તમને લાગશે કે આપણે કેટલા ભૂંડા લાગીએ છીએ. જ્યારે અમારે તો અમારી સામે બેઠેલો માણસ જે હસતો નથી એને હસાવવાનો છે. ત્યારે એક સરસ મજાની વાત કરીશ. હસવા માટે અને ઉપરવાળાનો આભાર એટલા માટે માનીશ કે તમે પણ જો આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને જિંદગી જીવી જશો, કેટલા વર્ષો જિંદગી જીવો છો એના કરતાં કેટલા વર્ષોમાં જિંદગી જીવો છો એ બહુ મહત્વનું. બાકી હકીકત એ છે, ઉપરવાળાનો આભારી હું એટલા માટે છું કે કોઈને હસાવવાનું કામ મારા ભાગે આવ્યું છે. અને એટલે જ ઉપરવાળાને એક વિનંતી કરીશ કે જિંદગી એવી હું જીવી જાઉં કે કોઈની ફરિયાદ ન રહે. જિંદગી એવી હું જીવી જાઉં કે કોઈની ફરિયાદ ન રહે, મારા ગયા પછી સૌ મને ફરી યાદ કરે. ફરિયાદ અને ફરિયાદ ની વચ્ચે જો માણસ તફાવત સમજી લે તો એને બહુ હેરાન થવું ના પડે. આપ સૌના આશીર્વાદથી ગળામાં ઘણા બધા અવાજો છુપાણા છે. આજે આ સુંદર મજાના માધ્યમથી આપ સમક્ષ રજૂ થવાનો મોકો મળ્યો છે ત્યારે આ અવાજોની કરામત આપને ચોક્કસ બતાવીશ. ઘણા નામ એવા છે, પશુ પક્ષી બોલે ત્યારે ધ્યાન દઈને સાંભળો તો એ નામ બોલતું એવું લાગે. ઘણા નામ એવા છે, તમે સાંભળ્યા હશે પશુ પક્ષીને બોલતા, પણ તમારા મગજમાં આ વાત ના આવી, મને આવી.
ઈલા નામ એવું છે, ઈલા કોઈનું હોય તો માફ કરી દેજો, ટીવી સેટ સામે બેઠા છે એમાં જો કોઈ હોય તો પણ માફ કરી દેજો, પણ ઈલા નામ એવું છે કે ભેંસ ભાંભરે ત્યારે ધ્યાન દઈને સાંભળો તો ઈલા બોલતી એવું લાગે. ભેંસને ભાંભરતા તમે સાંભળી હશે, હવે સાંભળશો તો તમને એવું લાગશે. કઈ રીતે? ભેંસ ભાંભરે ત્યારે ધ્યાન દઈને સાંભળો તો તમને એવું લાગે ઈલા બોલે છે. કઈ રીતે? ચંપક નામ એવું છે, અમારા પોરબંદર સાઈડમાં ગોળીની સોડા બોટલ આવે ગોળીવાળી કાચની, એ તમે બૂજથી આમ ફોડો એટલે એનો એક ટિપિકલ અવાજ આવી ચંપક બોલતી એવું લાગે. કઈ રીતે? ઘનશ્યામ નામ એવું છે કે બંદૂકમાંથી ગોળી ફૂટે ત્યારે ધ્યાનથી સાંભળો તો ઘનશ્યામ બોલતી એવું લાગે. પિક્ચરની અંદર હીરો વિલન ઉપર ફાયરિંગ કરે ત્યારે એમાંથી અવાજ નીકળી ઘનશ્યામ બોલતી એવું લાગે. કઈ રીતે? વ્યાસ તો કેવી છે? વ્યાસ માફ કરજો, કોઈ મેં શરૂઆતમાં કીધું જ્ઞાતિ ધર્મ અટક કોઈ સાથે આપણે કંઈ લેવા દેવા નથી, પણ આનંદ કરવા માટે આ વાતનો ઉપયોગ કરું છું. વ્યાસ અટક એવી છે કે સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી ગલીના ચોકમાં કૂતરું સૂઈ ગયું હોય સાંજના 7 વાગે ઊભું થાય, કારણ કે સવારના 7 વાગ્યા સુધી ગલીની ચોકી કરવાની હોય, સાંજના 7 વાગે ઊભું થાય એટલે પૂંછડું ટાઈટ કરે, આળસ મરડે, બગાસું ખાય ત્યારે એના મોઢામાંથી ટિપિકલ અવાજ નીકળી વ્યાસ બોલતું એવું લાગે. કઈ રીતે? ઝવેરી અટક એવી છે કે બકરી બોલે ત્યારે ધ્યાન દઈને સાંભળો તો એ ઝવેરી બોલતી એવું લાગે. કઈ રીતે? ગલીમાં કુકડો ને કુકડી દોડાદોડ કરતા હોય, ક્યારેક કુકડો આગળ થાય, ક્યારેક કુકડી આગળ થાય, પાછો જોર કરીને કુકડો આગળ થઈ જાય, પાછી જોર કરીને કુકડી આગળ થઈ જાય, અંતે કુકડીઓ આગળ થઈ જતી હોય છે. જાની મામા, કુકડીઓ આગળ થઈ જતી હોય છે, કુકડાઓ બિચારા હારી જતા હોય છે. પણ કુકડાની ખાનદાની જોજો, કુકડા કુકડી આગળ થઈ જાય, જીતી જાય એટલે ગળા નીચે કલગી હોય આમ હલાવે, બાંગ પોકારે ને કુકડીને એમ કે તું જીતી ગઈ મારી માં. આ કુકડા ને કુકડી વચ્ચે દોડાદોડી દરમિયાન અવાજ કેવો આવે એની નકલ આપની સમક્ષ રજૂ કરું છું. ગલીના ખૂણા ઉપર એઠવાડની કુંડી હોય, આપણે જમી લઈને જે કાંઈ પણ વધ્યું એ એઠવાડની કુંડીમાં નાખીએ, ગાય ભેંસ બકરી ભૂંડું કૂતરું બિલાડું વાંદરું બધા આવીને ખાતા હોય. માની લો અમારા રાજકોટના રાધાનગરના એ ગલીના ખૂણા ઉપર 2-3 ગલુડિયા રાધાનગરના ખાતા હોય, અને રાધાનગરનો બીજી ગલીનો ડાઘ્યો કૂતરો એ ગલુડિયા ઉપર એટેક કરે એટલે ગલુડિયા આમ પૂછડું ગાલીને ગલીના બીજા ખૂણે વયા જાય. ત્યાંથી પાછા ડાઘ્યાની સામે થયો અને પાછો ડાઘ્યો એક વખત ઘરેડાટી કરે એટલે ગલુડિયા કેમ લતો બદલાવી નાખે. આ ડાઘ્યાને ગલુડિયા વચ્ચે કેવા અવાજ આવે એની નકલ આપની સમક્ષ રજૂ કરું છું. માની લ્યો 2-3 ગલુડિયા, સોરી, આ બાજુ 2-3 ગલુડિયા ખાતા હોય ને ડાઘ્યો કૂતરો એટેક કરે. Ah!
એક પ્રોગ્રામમાં હું જતો હતો, પ્રોગ્રામમાં આવવા જ રજૂ કરેલું, મને એક ભાઈ બોલ્યા કે વાહ ડાગ્યા વાહ, એટલે મારાથી કહેવાય ગયું કે હા મારા બચ્ચા હા. પછી ગલુડિયા ગલીના ખૂણે વયા જાય, ન્યાથી ભરના છોડિયા ગલુડિયા ડાગ્યા ની સામે થયો. નરી વાસ્તવિકતાઓ આપની સમક્ષ રજૂ કરું છું. મનુષ્યના જીવનની એક ઘટના આપણે સૌ પરિચિત છીએ. અહીંયા બેઠા છે, ટીવી સામે બેઠા છે, બધા પોતાના જિંદગીની અંદર એક ક્ષણ માટે ડોક્યું કરે આ ઘટના એના જીવનમાં બની હશે. જો એ ભાઈ પરણેલા હોય અને એ ભાઈથી બેન સોરી પતિથી પત્ની રિસાઈ જાય, પતિદેવ ભાઈ સાહેબ કરે, હાજીજી કરે, ગળાના સેટ લઈ આવે, સેલા લઈ આવે, સાડી લઈ આવે, ઓલી નેલ પોલિશ લઈ આવે, લિપસ્ટિક લઈ આવે, પછી બેન પત્ની શ્રી માની જાય એટલે ભાઈ પાન ખાવા વયા જાય. આ જિંદગીની એક સામાન્ય ઘટના છે. આ ઘટના કબૂતરના જીવનમાં બને, કબૂતરથી કબૂતરી રિસાઈ જાય, કબૂતર કબૂતરીને મનાવે, ભાઈ સાહેબ કરે, કબૂતરી પાસે બે ત્રણ બચ્ચા બેઠા હોય અને કબૂતર એક ટિપિકલ ઘૂઘવાટ કરે, એની પાસે ચકર ચકર ફરે અને કબૂતરી માની જાય એટલે કબૂતર કૂવામાંથી ઉડી જાય. આ કબૂતર કબૂતરીને મનાવતો હોય ત્યારે કેવો ટિપિકલ ઘૂઘવાટ કરે એની નકલ આપની સમક્ષ રજૂ કરું છું. માની લ્યો, એક કલ્પના કરવાની છે, માની લ્યો આપણે અહીંયા બેઠા છીએ, આમાંથી કોઈ વડીલના હૃદયમાં રામ વસ્યા હોય અને આ કાર્યક્રમ મારો પૂરો થાય એટલે મને એક પ્રેઝન્ટ આપે, પ્રેઝન્ટ પણ કોપર બોટમની સ્ટીલની તપેલી આપે અને એ તપેલી ઉપર એ વડીલ શ્રી પોતાનું નામ લખાવે અને એ નામ લખતો અવાજ મશીનનો તમે સાંભળો. માની લો એ તપેલી ઉપર નામ લખવામાં આવે, નયનભાઈ ભટ્ટ તરફથી સપ્રેમ ભેટ પૂર્ણ વિરામ, આટલું લખવામાં આવે. એ વડીલ નયનભાઈ ભટ્ટ એના ઉપર નામ લખાવે ને એ નામ તમે લખાતો મશીનનો અવાજ કાનથી ધ્યાનપૂર્વક સાંભળો તો તમારે વાંચવાની જરૂર ન પડે, તમે કલ્પના કરી શકો કે આમાં શું લખાય છે. તપેલી ઉપર નામ લખવામાં આવે, નયનભાઈ ભટ્ટ તરફથી સપ્રેમ ભેટ પૂર્ણ વિરામ, તો એ મશીન લખવાનો અવાજ કેવો કરે એની નકલ આપની સમક્ષ રજૂ કરું છું. મિત્રો, આપ સૌના આશીર્વાદથી ઘણા પ્રકારના અવાજો આ ગળામાંથી કાઢું છું સતત અવિરત, તેમ છતાંય હજી સુધી ઉપરવાળાની દયા આપ વડીલોના આશીર્વાદથી ગળામાં એક પણ લીસોટો પડ્યો નથી. અને લીસોટો કદાચ એટલે નહીં પડ્યો હોય
કે કોઈ દુખી હૃદયને આનંદ કરાવવા માટે આ ગળું ઘસાય છે. બાકી વાસ્તવિકતા તો એ છે કે એ હૃદય સુધી પહોંચવા માટે આ ગળાનો જ રસ્તો હૃદય સુધી લઈ જાય છે. અને માટે તમને કીધું ને એ રીતે આપણી દ્રષ્ટિ હાસ્યની હોય, આપણે કોઈને આનંદ કરાવવાની વૃત્તિ હોય તો ઉપરવાળો પણ આપણને હંમેશા મદદ કરતો રહે છે. અવાજોની કરામતમાં થોડી આગળ વધારીએ. માની લો ગુજરાતી ફિલ્મ કાળજાનો કટકો તમે જોવા ગયા હોય ને, ઇંગ્લિશ પિક્ચરનું ટ્રેલર, એના ઇન્ટરવલમાં જેમ્સ બોન્ડનું 007નું તમને બતાવવામાં આવે. આપણને ઇંગ્લિશ પિક્ચર બહુ ગમે, જોજો. કારણ શું? એમાં સીનરી સારી હોય, એના સ્ટન્ટ સારા હોય, એમાં ફાઇટિંગ સારી હોય, એના લોકેશન્સ બધા બહુ સરસ હોય, આમ કરીને આમ કેમેરો જતો હોય. આપણને ઇંગ્લિશ પિક્ચર બહુ ગમે, પણ એનું ટ્રેલર આપણને કેવી રીતે બતાવવામાં આવે કાળજાના કટકાના ઇન્ટરવલમાં, એની નકલ, એના હીરો હિરોઈન વિલન વચ્ચેની અંદરો અંદરની વાતચીત, એની ડાયલોગ ડિલિવરીઝ, એના પ્રોનાઉન્સિએશન્સ બધા કેવા હોય, એની નકલ આપની સમક્ષ રજૂ કરું છું. માની લો કાળજાના કટકાના ઇન્ટરવલમાં 007. I will kill you bastard, cheetah, so make it out of his first task. Let's go cover the... Pew, pew, pew. સુકામ મારી નાખ્યો એ ખબર પડી હોય તો હાથ ઊંચો કરજો. નહી કોઈ નહી. મને નથી ખબર, જવા દો. પણ મિત્રો, કહેવાનો મતલબ શું છે, આજે સવારના એક મારી સાથે ઘટના બની. સવારના 8:30 વાગે મને લાલ કલરની થેલી આપવામાં આવી, 50 રૂપિયાની નોટ આપવામાં આવી. કહેવામાં આવ્યું 2 કિલો બટેટા, 1/2 કિલો રીંગણા, 2 પણી મેથીની, 1 કોથમીર, 50 ગ્રામ આદુ, લીલા મરચાં 250 ગ્રામ, લીંબુ 250 ગ્રામ, અને પૈસા વધે પાછા. હું શાક લેવા શાક માર્કેટમાં ગયો. શાક માર્કેટ મારી વચ્ચે આવે પેલા મારા સ્કૂટરના આગલા વ્હીલમાં ભૂંડનું બચ્ચું આવી ગયું, અને ભૂંડનું બચ્ચું આવી ગયું એના પાછલા 2 પગ ઉપર મારા સ્કૂટરનું આગલું વ્હીલ ચડી ગયું. ભૂંડના બચ્ચામાંથી, ગળાનામાંથી એકદમ ચીચિયારીનો અવાજ નીકળ્યો. એ કેવી ચીચિયારી હતી, એ ભૂંડનું બચ્ચું ઢેડાતું રસ્તાના નીચે ઉતરી ગયું, ત્યાં જીભ બહાર નીકળી ગઈ, મરી ગયું. આ ચીચિયારી જે મેં સાંભળી એની નકલ આપની સમક્ષ રજૂ કરું છું. સવારના 8 વાગે
ટૂંકમાં આવું બધું અમે ગોતતા હોઈએ. અને મિત્રો, વાત હકીકત એ છે કે અહીંયા આ સુંદર મજાનો માહોલ છે, આ સુંદર મજાની રજૂઆત છે, આ સુંદર મજાનું માધ્યમ છે, ત્યારે આપ સૌને એક કલાકારની હેસિયતથી, એક સહજ સ્વાભાવિક સરળ માણસની હેસિયતથી એક વાત ચોક્કસ કહીશ, એક શુભેચ્છા ચોક્કસ આપીશ કે દિન ઢળે દિન ઉગે આપના સપના ફળે, દિન ઢળે દિન ઉગે આપના સપના ફળે, બાંધીએ એક એવો પુલ જ્યાં બધા રસ્તા મળે. અને માણસના જીવનમાં આ હાસ્યનો પુલ એવો છે કે જ્યાં તમામ રસ્તાઓ ભેગા થાય, તમામ પ્રકારના માણસો ભેગા થાય, કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં, કોઈ જાડો નહીં, કોઈ દુબળો નહીં, કોઈ પાતળો નહીં. અને આવા સંજોગોમાં આ તમામ માણસોને આનંદ કરાવી શકે એ કોણ હોઈ શકે? એક હાસ્ય કલાકાર. અને ઉપરવાળાની, આપ સૌની આ તબક્કે હું હાજરી નોંધીને એક વાત ચોક્કસ કહીશ કે હસતા રહેજો, હસાવતા રહેજો. પણ મિત્રો, માણસને શરૂઆતમાં કીધું ને એમ ઓળખવો બહુ અઘરો એટલા માટે છે કે અમુક માણસોની પ્રકૃતિનો ભેદ હોય. અમુક માણસોના જીવનમાં બહુ સારી ઘટના બને તો એ તોબડો ચડાવીને બેઠો હોય, અને અમુક માણસના જીવનમાં એટલી ખરાબ ઘટના બને તો એ છાતી કાઢીને વાત કરે. ટૂંકમાં પ્રકૃતિના ભેદ છે. એક ભાઈ મને સવારના પોરમાં મળ્યા, મને કે મરી ગયો, મેં કાં શું થયું? મને કે સવારના 7 વાગ્યામાં છાપું ખોલ્યો. બરોબર છે, ટીવાય બીકોમ નું પરિણામ. બરોબર છે, મારો નાનો દીકરો ફર્સ્ટ ક્લાસ પાસ થયો. મેં કીધું થયો તો સારું છે ને. મને કે હાંભળ, 4 કિલો પેડા મગાવ્યા, આખા એપાર્ટમેન્ટમાં વેચ્યા. મેં કીધું બહુ સારી વાત છે, પણ એમાં તમે આમ લભાડની જેમ કેમ? મને કે હાંભળ, 12 વાગ્યા નાની દીકરીને જોવા માટે બધા છોકરા વાળા આવ્યા, ગમી 3 વાગે નક્કી થયું, પાછા 4 કિલો પેડા. આજ સવારના 7 વાગ્યાથી કોનું મોઢું જોયું? હેરાન 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 હેરાન. પણ મેં કીધું યાર, આ તો સારું બન્યું, તમારો દીકરો પાસ થયો, દીકરીની સગાઈ થઈ. મને કે હાંભળ, મોટી દીકરીને સાસરેથી રાતના 9 વાગે ફોન આવ્યો, એને ત્યાં દીકરો આવ્યો, તો પાછા 4 કિલો. ટૂંકમાં સવારથી હેરાન હેરાન, ખબર નથી પડતી કોનું મોઢું જોયું છે. પણ ટૂંકમાં આ પ્રકૃતિ, બધું સારું બન્યું તો એ લબાડની જેમ રોતા રોતા વાત કરે. ને એક ભાઈ સફેદ ટોપી પહેરીને મળ્યા મને. મેં કીધું શું થયું? મને ખબર નથી. ના, 4 તારીખે મધર. નહીં, 3 તારીખે સાંજના 6 વાગે મધરને ચેસ્ટ પેઇન ઉપડ્યું, તાત્કાલિક ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર ને ટેબલ ઉપર લીધા. ડોક્ટરે કીધું કે આ નહીં, તાત્કાલિક અમદાવાદ લઈ જાઓ, ટેક્સી કરીને અમદાવાદ. રાતના 10:10 અમે અમદાવાદ પહોંચ્યા. ડોક્ટરે હોસ્પિટલમાં લીધા, એને ટેબલ ઉપર લીધા. બરોબર ઓક્સિજન ચાલુ છે, બાટલાઓ ચાલુ છે, ઇન્જેક્શન ટ્રીટમેન્ટ તમામ ચાલુ છે. અને 10:10 મધર એક્સપાયર. મેં કહ્યું યાર, તારી માં મરી ગઈ ને તું આટલું બધું આમ છાતી કાઢીને વાત કરે, શરમ નથી આવતી? પણ ટૂંકમાં આ પ્રકૃતિ, કહેવાનો મતલબ શું છે? આવી પ્રકૃતિઓની વચ્ચે આપણે જીવવું છે, આપણે આનંદ કરવો છે, કોઈને આનંદ કરાવવો છે. ત્યારે મારી વોઇસ ઇફેક્ટની હવે પછીની આઈટમ આપણા સૌ વતીએ તમામ શહીદોના ચરણોમાં આપણે સમર્પિત કરીશું, જેના દેશને બચાવવા માટે પોતાનું બલિદાન આપ્યું છે. એ તમામ શહીદોના ચરણોમાં શ્રદ્ધાંજલિ રૂપે આપણે સમર્પિત કરીશું. માની લો દેશની સરહદ પર લડાઈ થાય, બમ્બાટિંગ થાય, હેલિકોપ્ટર્સ ઉડે, પ્લેન ઉડે, ઘોડાઓ દોડે, સાયરનો વાગે, સ્ટેન ગનો ફૂટે, મશીન ગનો ફૂટે, આ બધા યુદ્ધના અવાજો દેશની સરહદ પર કેવા આવે, એ તમામ અવાજોની એક સાથે આપની સમક્ષ નકલ રજૂ કરું છું. આશા રાખું આપને ગમશે.
અને મિત્રો જતા જતા એક વાત કહીશ કે ફૂલો કી હર કલી ખુશ્બુ દે આપકો, ફૂલો કી હર કલી ખુશ્બુ દે આપકો, સૂરજ કી હર કિરણ રોશની દે આપકો, ફૂલો કી હર કલી ખુશ્બુ દે આપકો, સૂરજ કી હર કિરણ રોશની દે આપકો, દેને વાલે તો હમ કુછ નહીં હૈ લેકિન દેને વાલા હર ખુશી દે આપકો. થેન્ક યુ વેરી મચ. ભાઈ દેખ કે હસો, એ ભાઈ સાંભળીને હસો.